महत्वपूर्ण समाचार मोरबी दुर्घटना अंगे प्रधानमंत्रीए उच्च स्तरीय बैठक योजी छे। गांधीनगर में राजभवन में बैठक योजीने समीक्षा करी बचाव और राहत कामगिरी अंगे प्रधानमंत्रीए माहिती मेळवी। मुख्यमंत्री गृह राज्यमंत्री मुख्य सचिव और डीजीपी सहित उच्च अधिकारी हाजर रहा। असरग्रस्तों ने तमाम शक्य सहाय तात्कालिक आपवा पर भार मुकवामां आव्यो छे। आनी तस्वीरो छे, प्रधानमंत्रीए बैठक योजी छे। उच्च स्तरीय बैठक मोरबी दुर्घटना ने लईने गांधीनगर में राजभवन में बैठक योजी अने समीक्षा करवामां आवी। संवाददाता ब्रिजेश दोषी जोड़ाई चुक्या छे। ब्रिजेश, प्रधानमंत्री एक उच्च स्तरीय बैठक योजी छे, कोण कोण हाजर छे, एमां बैठक नी अंदर शुं समीक्षा थई? जो मोरबी दुर्घटना ने लईने प्रधानमंत्री सतत विगतो मेळवी रह्या हता अने थोड़ा कार्यक्रम पतावी अने तेओ जेवा अमदावाद पहोंचे अमदावाद खाते तेमणे आ बैठक लीधी। बैठक नी अंदर मुख्यमंत्री गृह राज्यमंत्री तेमनी साथे मुख्यमंत्री ना अग्र सचिव अने मुख्य सचिव सहित तमाम जे अधिकारीओ छे तेओ हाजर हता। राहत कमिश्नर सहित जे अधिकारीओ छे ते तमाम अधिकारीओ ए आ बैठक नी अंदर भाग लीधो हतो अने प्रधानमंत्री समग्र बचाव कार्य नी जे कामगीरी छे तेना माहितगार कर्या हता। जे प्रकारे सरकारे बचाव कामगीरी करी छे ते बचाव कामगीरी अंगेनी विगतो पण प्रधानमंत्री ने आपवामां आवी हती अने हालनी जे स्थिति छे बचाव कार्य 99% पूर्ण थई चुक्यू छे। एक व्यक्ति लापता छे ते सुधीनी विगतो प्रधानमंत्री ने आपवामां आवी। जे रीतनी स्थिति छे तेनी अंदर कया प्रकारे लोकोने मदद पहोंचाडवामां आवी, कितली ઝડપથી મદદ પહોંચી અને તંત્રે કેટલી ઝડપથી કામગીરી કરી છે આ તમામ વિગતો પ્રધાનમંત્રી માહિતગાર કરવામાં આવ્યા। જે 9 લોકોની ધરપકડ થઈ છે તેના વિશે પણ તમામ માહિતી જે છે પ્રધાનમંત્રી આપવામાં આવી। રાજ્યના પોલીસ વડા પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને પોલીસે જે કાર્યવાહી કરી તેના વિશેની જાણકારી પણ પ્રધાનમંત્રીને આપવામાં આવી હતી। પ્રધાનમંત્રી આવતીકાલે બપોર બાદ મૃતકોના પરિવારજનો અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે। તે દરમિયાન તેમણે સમગ્ર ઘટનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા। જી આભાર આપનું જાણકારી આપવા માટે બ્રિજેશ। તો એ દ્રશ્યો જુઓ, પ્રધાનમંત્રી આ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી બચાવ અને રાહત કામગીરીને લઈને પ્રધાનમંત્રીએ માહિતી મેળવી। આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાના છે મોરબી। બપોરે 1-2 વાગ્યાની આસપાસ તેઓ મોરબી જશે અને ત્યાં પીડિતો સાથે તેઓ વાતચીત કરશે। મૃતકના પરિવારજનો સાથે તેઓ વાતચીત કરી શકે છે અને એમને જરૂરી મદદ પૂરી પાડી શકે છે। આ જે બેઠક છે તેની અંદર મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ અને ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે। અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય તાત્કાલિક આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે। આ બેઠકમાં Zee24 કલાક પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો। મોરબી દુર્ઘટના અંગે પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી। પ્રધાનમંત્રીને જેવી આ સમાચારની ખબર પડી કે તરત જ તેમણે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને કેન્દ્રમાંથી સહાયની જાહેરાત કરવામાં આવી હતી। ત્યાર પછી રાજ્ય સરકારે પણ સહાયની જાહેરાત કરી હતી। મૃતકના પરિવારજનને 6 લાખ રૂપિયા કેન્દ્ર અને રાજ્યના મળીને અને ઇજાગ્રસ્તોને કેન્દ્ર અને રાજ્યના મળીને 1 લાખ રૂપિયા સહાય પેટે ચૂકવવામાં આવશે। આ ઘટના બની એના 24 કલાકની અંદર અને હજુ પણ પ્રધાનમંત્રી ચિંતિત છે। આજે સવારે જ્યારે કેવડિયામાં એમનો કાર્યક્રમ હતો એ વખતે પણ તેમણે મોરબીની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે હું અત્યારે કેવડિયામાં છું પણ મારું મન મોરબીમાં છે। તેમણે વર્ષોથી ગુજરાતને જોયું છે, જાણ્યું છે, ઘણા વર્ષો સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે જવાબદારી નિભાવી છે, ગુજરાતના લોકો સાથે એમને એક અલગ નાતો છે અને એટલા માટે જ એ વિશેષ ચિંતા કરી રહ્યા છે કે તેઓ ગુજરાતમાં છે અને એવા સમયે આ ગોઝારી ઘટના મોરબીમાં બની છે। પ્રધાનમંત્રીએ રાજભવનમાં ગાંધીનગરમાં એક બેઠક બોલાવી, ઉચ્ચ સ્તરીય બેઠકની અંદર મુખ્ય સચિવ છે અને તમામ ઉચ્ચ અધિકારીઓ, મંત્રીઓ બધા જ લોકો છે અને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે, સમીક્ષા કરવામાં આવી રહી છે।